ત્યાં પેલા ચિન્મય આનંદ છે, પેલા સેલગર છે, બીજા બે ત્રણ છે. એવું થાય તો વાંધો નથી, સાચું કહું તો. કારણ કે બેન તમે સરસ બધું બોલો છો, સિસ્ટમની ના અને તે વાત, એન્ડ યુ આર અ પાર્ટ ઓફ અ સિસ્ટમ, લેટ અસ એક્સેપ્ટ દેટ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે આજે જે થયું છે, વી અન્ડરસ્ટેન્ડ. સી, આઈ વુડ રાધર સે જસ્ટિસ બની શકે કે બિચારા પોલીસ વાળાઓ બચી ગયા નતા એ લોકોને, કારણ કે આ તો ખૂંખાર હતા. આ ચાર લોકો ખૂંખાર હતા. એ લોકોએ જે રીતે આખું પ્રીપ્લાન કરીને, દેવર હાર્ટલેસ પીપલ, પ્રીપ્લાન કરીને જે રીતે દીકરી જોડે લોકોએ કર્યું હતું ને પછી જે રીતે બંધ કરી હતી, ઇટ સેલ્ફ શોડ ધેર મેન્ટાલિટી. એટલે આ લોકોને બહુ વીક લાગી ગઈ હતી કે ભાઈ હવે આ અમે છૂટશું નહીં. કારણ કે જે રીતે, લેટ અસ એક્સેપ્ટ દેટ, એક વાત તો સત્ય છે કે જે આવા ટાઈપના કેસીસમાં જે લોકો જેલમાં જાય છે એ લોકોની બીજા કેદીઓ કઈ રીતની હાલત કરે છે એ બી ખબર છે. એટલે લેટ અસ એક્સેપ્ટ દેટ. એટલે એ લોકો બચવાની કોશિશ કરે, કોઈ બી માણસ કરે ઓબ્વિયસલી, તે લોકોએ બચવાની કોશિશ કરી તો પોલીસે એન્કાઉન્ટર કર્યો. આપણે ડાઉટ્સ કેમ કરીએ છીએ? આપણે ડાઉટ્સ કેમ કરીએ છીએ કે ના, ધીસ કેન બી અ સ્ટેજ? નો, આઈ ડોન્ટ ડાઉટ એટ ઓલ. આઈ વુડ રાધર સે કે એક રે ઓફ હોપ આવ્યું. આટલા દિવસથી મને જે બીક લાગતી હતી, મેં કહ્યું હતું કે મને શોક ટ્રીટમેન્ટ જોઈએ છે. કારણ કે અલ્ટિમેટલી જ્યુડિશિયરીની જે મોકરી થાય છે કોણ બનાવે છે? રુઝાનબેન, આમ પણ પોલીસ કાર્યવાહી પર છે ને અત્યારથી સવાલ ઉઠાવવા પણ યોગ્ય નથી. પ્રક્રિયા રુઝાનબેન કદાચ કોઈ ક્વેશ્ચન નથી કરતા. એક જ લાઈન નો મુદ્દો છે રુઝાનબેન, ચાંદનીબેન, એક જ લાઈન નો મુદ્દો છે. એક તરફ છે ને ન્યાય પ્રક્રિયા છે ને ઝડપી બનાવવાની વાત છે. એક તરફ નહીં, એક તરફ ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવાની વાત છે, બીજી તરફ બાયપાસ કરવાની વાત છે. જો આ એક જ લાઈન, એક જ લાઈન નું સેન્ટેન્સ. અલ્ટિમેટલી સી, સર્ટન ટાઈમ્સ મેં ફરી રિપીટ કરું છું સાહેબ, અને આઈ એમ અગેન, વાય યુ આઈ એમ યુઝિંગ ધ વર્ડ શોક ટ્રીટમેન્ટ? અલ્ટિમેટલી લેટ અસ એક્સેપ્ટ દેટ કે અગર આપણે એક્ઝામ્પલ બધાના મોડે છે ને એમાં કઈ મોટી વાત છે ને કે ભાઈ નિર્ભયા ફાસ્ટ ટ્રેક કર્યું ને આ કર્યું ને તે કર્યું ને લોયર અંદર અંદર સાચું જુઠ્ઠા કર્યા ને હાઈકોર્ટમાં તો એટલા હદ સુધી પેલા લોયરો કર્યું કે આખી કઈ પોલિટિકલ એંગલ લાવી દીધું અને બધો જ મેસ કરી નાખ્યો કેસનો મેસ. અને જે આપણી આપણી સિસ્ટમ છે, આપણે સિસ્ટમ પ્રમાણે તો ચાલુ જ પડશે. હવે તમે કહો કે સિસ્ટમમાં સંશોધન ને આ ને તે ને ફાસ્ટ ટ્રેકમાં આવી હાલત હોય તો બાકી તો ભગવાન જાણે. પહેલો પોઈન્ટ. બીજો, યસ, હું એ સામેથી કહું છું કે જયારે ઇનિશિયલી પોલીસે બોચઅપ કર્યું છે એ બી ના નથી, પણ ઇનિશિયલી એનું ઇન્વેસ્ટિગેશન લઈ, ધેટ ઇઝ ઓલસો પાર્ટ ઓફ ધ થિંગ કે બોચઅપ કેમ થયું. લો મિનિસ્ટર, ચલો આપણે એ કેમ ભૂલી જઈએ, લો મિનિસ્ટરે લવારી કરી. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે લોકોને શું થાય છે, મનમાં લોકોને શું છે? આજની તારીખમાં લેટસ્ટ છેલ્લા છ દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ. કોઈ બી મા બાપ, હું તો મા બાપ કહું છું, ફાધર બી કહું છું, કે એની દીકરી બે મિનિટ બી લેટ આવે છે ને તો એને ચિંતા થઈ જાય છે કે મારી દીકરી ક્યાં છે, મારી દીકરીને શું થયું. બધા નેગેટિવ થોટ્સ આવે છે. કેમ? આપણા દેશમાં જયારે તમે ફ્રીડમની વાત કરો છો, ફ્રીડમ તો હજી દૂરની વાત છે મારી બહેનોની, મને આજે પ્રોટેક્શન ને સેફ્ટી નથી મળતી જે મારો જન્મસિદ્ધ અધિકાર છે, કેમ મને નથી મળતો? આ રીઝનોના લીધે સાહેબ. હવે તમે મને કહો કે હવે આના માટે હું તો હોલ, હવે અત્યારે સી એઝ અ સિટીઝન આઈ વોટેડ ફોર અ ગવર્મેન્ટ, જે મેં મારી ડ્યુટી કરી છે. ઓકે, હવે એ ગવર્મેન્ટની ડ્યુટી છે ને, બધી ગવર્મેન્ટો કઈ પેલી ખરાબ હતી ને હું સારી છું, હું બેટર છું, હું આઈ એમ શું કહેવાય બેટર ધીસ થિંગ, એ થોડું ચાલે. તમે રિઝલ્ટ ને પ્રૂવ એપ્રૂવ કરો. અને સાહેબ, અગર તમે અગર આમ, તમે એક વાત બીજી ફાઇનલ કહી દો કે આજે લેટ અસ એક્સેપ્ટ દેટ કે વાય વાય અમે કઈ અમે કઈ પેલા રાક્ષસો નથી કે અમને બધી ખુશી થઈ કોઈક મરી ગયું તો. નો, બટ અલ્ટિમેટલી વી એઝ અ સિટીઝન વી ફીલ કે ખોટું થઈ રહ્યું છે, દીકરીઓને જસ્ટિસ નથી મળી રહી, અમે ગભરાઈને રહી રહ્યા છે. તો અગર આવી રીતે બી જસ્ટિસ મળે તો છેલ્લા પેલો શું કહેવાય, વાત ન્યાયની છે, વાત ન્યાયની છે, પોલીસ ઉપર કોઈ ક્વેશ્ચન છે? કદાચ એમ કહીએ કે